चलो विद्यार्थी मित्रों, विटरस्टार प्लेयर्स एंड संकल्प शैक्षणिक संकुल होम लर्निंग वीडियो ने अंदर आपनो हार्दिक स्वागत छे। आजो आपनो विषय छे संस्कृत। संस्कृत ने अंदर आपने भणवानो छे धातु रूप। आ धातु रूप धोरण 8 9 અને 10 આ ઉપરાંત 11 12 આર્ટ્સ રાખે તો એમાં પણ ઉપયોગી છે। આ ઉપરાંત કોલેજ ની અંદર બીએ માં સમિત સંસ્કૃત રાખી અને આગળ અભ્યાસ કરે તો આ બધું જ ઉપયોગી છે નીવડે છે। અત્યારે આપણે ધોરણ 8 9 અને 10 ને ધ્યાન માં રાખી અને આ ધાતુ રૂપો આપણે શીખીએ। ધાતુ એટલે થાય કા, ધાતુ એટલે હું થાય કા। આમ જોઈએ તો ધાતુ એટલે ક્રિયાપદ થાય। ધાતુ એટલે શું થાય? ક્રિયાપદ। ધાતુ રૂપો એટલે કાળના રૂપો। હવે કાળની અંદર જોઈએ તો વર્તમાન કાળ, ભવિષ્ય કાળ, હસ્તન ભૂતકાળ, આજ્ઞાત અને વિદ્યાર્થ આ પાંચ છે અને દરેકના પરસ્મય પદ અને આત્મનેય પદ એવા બે ભાગ પડે। હવે જો આપણે આમ જોઈએ તો ગુજરાતી અંગ્રેજીની અંદર બે જ વચન છે, એક વચન અને બહુવચન, બરોબર છે। જ્યારે સંસ્કૃતની અંદર ત્રણ વચન આવે, એક જ હોય તો એક વચન, બે હોય તો દ્વિવચન અને બે થી વધુ હોય તો બહુવચન। કારણ કે આ એક ચોક છે તો એક વચનમાં આવે, આવા બે ચોક ભેગા થાય તો દ્વિવચનમાં અને બે થી વધુ ત્રણ ચાર પાંચ ગમે એટલા ચોક હોય તો શું આવે? બહુવચનમાં આવે। હવે એમાં પણ પાછો ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ। તો ચાલો વર્તમાન કાળ પરસ્મય પદમાં આપણે એના પ્રત્યયો પાકા કરવાના છે। પ્રત્યયના આધારે આપણને ખબર પડે કે કયો કાળ છે। તો ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, અન્ય પુરુષ, ચાલો વર્તમાન કાળના પ્રત્યય શું છે? તો કે મી, વહ, મહ, સી, થહ, થહ, તી, તહ, અંતિ। મી, વહ, મહ, સી, થહ, થહ, તી, તહ, અંતિ। હવે વર્તમાન કાળ અપરસ્મય પદ એટલે વર્તમાન કાળ આત્મનેય પદના પ્રત્યે ઉત્તમ પુરુષ જોઈએ તો ઈ, વહે, મહે, મધ્યમ પુરુષમાં સે, ઇથે, દ્વે અને તે, ઇતે, અંતે। ઈ, વહે, મહે, સે, ઇથે, દ્વે, તે, ઇતે, અંતે। ચાલો વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે આમ હોય કે પઠંતિ, બરોબર છે, પઠંતિ। તો જુઓ આ પઠ છે ને એ ધાતુ છે, પઠ છે એ શું છે? ધાતુ। એટલે અંતિ પ્રત્યય લાગ્યો, કયો પ્રત્યય લાગ્યો? અંતિ। અંતિ ક્યાં આવે? તો કે તમે જુઓ આમાં ક્યાં આવે છે? તો કે હા જો આવ્યું તો શું છે, કયો કાળ છે? તો કે વર્તમાન કાળ પરસ્મય પદ અન્ય પુરુષ બહુવચન નું રૂપ છે। તો પઠંતિ એ કયું રૂપ છે? તો કે વર્તમાન કાળ પરસ્મય પદ અન્ય પુરુષ બહુવચન નું રૂપ છે। આ પ્રત્યયના આધારે તમે આ રૂપને ઓળખી શકો કે વર્તમાન કાળનું છે, ભવિષ્ય કાળનું છે, કે હસ્તન ભૂતકાળ છે, આજ્ઞાત છે કે વિદ્યાર્થ છે। ચાલો હવે આ હતા વર્તમાન કાળના પ્રત્યયો, પરસ્મય પદ, આત્મનેય પદ, વિવહ, મહ, સિથ, તહ, તીતહ, અંતિ, ઇવહ, મહે, સે, ઇથે, દ્વે, તે, ઇતે, અંતે। હવે જો તમને વર્તમાન કાળ ના આવડી જાય ને એટલે ભવિષ્ય કાળ એમ નામ આવડી જાય, કારણ કે આની આગળ શ્યા લગાડવાનું, શું લગાડવાનું? શ્ય। પણ ઉત્તમ પુરુષ હોય તો શ્યા લાગે અને બીજા બધે શું લાગશે? શ્ય લાગશે, બરોબર। તો દાખલા કે શ્યામી, શ્યાવહ, શ્યામહ, શ્ય અહીંયા શ્ય લાગે, શ્યસી, શ્યથ, શ્યથ, શ્યતી, શ્યતઃ, શ્યંતિ। ચાલો જુઓ આ વર્તમાન કાળ છે, આપણે ભવિષ્ય કાળ જોઈએ। તો જો આવી ગયું શ્યામી, મી છે વર્તમાન કાળનો પ્રત્યય, આગળ શ્યા લાગ્યો એટલે ભવિષ્ય કાળ થઈ ગયું શ્યામી, શ્યાવહ, શ્યામહ, શ્યસી, શ્યથ, શ્યથ, શ્યતી, શ્યતઃ, શ્યંતિ। હવે એવી રીતના વર્તમાન કાળ આત્મનેય પદમાં આગળ શ્ય ઉમેરી દીધો એટલે ભવિષ્ય કાળ આત્મનેય પદ થઈ જાય। જો ઈ હોય ને તો શ્ય પ્લસ ઈ કરો ને કે થઈ જાય સીએ, શું થઈ જાય? સીએ। તો કે સીએ, શ્યાવહે, શ્યામહે, શ્યસે, શ્યેથે, ઈ નું શું થઈ જાય? સીએ થઈ જાય, શ્યેથે, શ્યધ્વે, શ્યતે, શ્યેતે, ઈ નું કે થઈ જાય? શ્યેતે અને શ્યંતે। ચાલો જોઈએ ભવિષ્યકાળ આત્મનેય પદ, સીએ, શ્યાવહે, શ્યામહે, શ્યસે, શ્યેથે, શ્યધ્વે, શ્યતે, શ્યેતે અને શ્યંતે। ચલો મિત્રો, આ તો વર્તમાન કાળ આત્મને પરસ્મય પદ આત્મને પદ, ભવિષ્યકાળ પરસ્મય પદ આત્મને પદ। હવે એવી જ રીતના જોઈએ હસ્તન ભૂતકાળ પરસ્મય પદ અને હસ્તન ભૂતકાળ આત્મને પદ।
तो हस्तन भूतकाळ परस्मै पदना प्रत्यय उत्तम पुरुष अम्बम स स ने बदले विसर्ग पण करी शकाय सतमत ततम अन अने हस्तन भूतकाळ आत्मनय पद જોઈએ ઈ વહી મહી થાસ થાસ નું થાહા પણ થાય સનો વિસર્ગ થાય થાસ અથવા થાહા ઇથામ ત્વમ ત ઇતામ અન ચાલો વિદ્યાર્થી મિત્રો આ તો હસ્તન ભૂતકાળ પરસ્મય પદ અને આત્મનેય પદ આ ત્રણ કાળ આપણે અહીંયા આપેલા છે વર્તમાન કાળ ભવિષ્ય કાળ અને હસ્તન ભૂતકાળ આના પ્રત્યયો ચાલો વિદ્યાર્થી મિત્રો આના પ્રત્યયો બે વખત લખી અને આ પાકા કરવાના છે આ પ્રત્યય આવડતા હશે તો જ આગળ છે આવડશે હજી આ સિવાય આ જ્ઞાત અને વિદ્યા છે જે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર અભ્યાસ કરીશું